જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન. લાક્ષણિક ચેતાકોષની રચના સ્પષ્ટ કરતી આકૃતિ દ્વારા સમજાવો. આકૃતિ પહેલાં આપણે દોરવાની છે, હમણાં તમને ડ્રો કરતાં પણ શીખવાડીશ, અને બીજું કામ આપણે શું કરવાનું છે તો કે આના જે કાર્યો છે તેને વર્ણવવાના છે. પહેલાં પહેલાં આપણે આ જ આકૃતિની અંદર નામ લખીને સમજીએ. સૌથી મધ્યમાં કોષ કેન્દ્ર છે, તેની નજીકનો ભાગ કોષકાય, જે કોષ રસ સ્વરૂપે આપણે કહીએ છીએ. આ જે અહીંયા અક્ષમય રચના છે આખે આખી, તેને કહેવાય છે અક્ષ તંતુ. આ જે ઉપરના રોમમય ભાગો છે તે છે શિખા તંતુ. અને ચેતાકોષનો અંતિમ ભાગ જેને કહેવાય છે ચેતાંત, જો મિત્રો અંતિમ ભાગ અહીંયા અક્ષ તંતુનું બીજું નામ છે ચેતાક્ષ, ચેતામાની અક્ષ એટલે કે ચેતાક્ષ. ઓકે, આપણે નામ લખી નાખ્યા છે, હવે આના કાર્યો સમજવાના છે. ફરી એકવાર, કોષકાય, શિખાતંતુ, કોષકેન્દ્ર, અક્ષતંતુ અને ચેતાંત. હવે શું ક્રિયા થાય છે, ચેતાતંત્રનું કામ શું છે તો કે આપણા શરીરની અંદર આવેલા સંદેશો ક્યાં પહોંચાડે છે તો કે મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. કોણ તો કે આ જે ચેતાકોષ છે ને તે કઈ રીતે પહોંચાડશે તે સમજવાનું છે આપણે. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ ગરમ વસ્તુ છે ત્યાં મેં હાથ અડાડ્યો તો ફટાફટ હું હાથ લઈ લેવાનો છું. શા માટે તો કે મારા મગજ સુધી આ સંદેશો પહોંચશે. કોણ લઈને જશે તો કે ચેતાકોષ આ સંદેશાને લઈને જશે. ક્યાં માધ્યમથી? વિદ્યુત આવેગ અને ઉર્વી વેગોના વહન દ્વારા. કોના દ્વારા લઈ જશે તો કે વિદ્યુત આવેગ. અને ઉર્મી વેગોનું વહન. વિદ્યુત આવેગ અને ઉર્મી વેગોના વહન દ્વારા શું થાય છે તો કે સંદેશો આપણા મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચશે. કોણ લઈને જશે તો કે ચેતાકોષ. કઈ રીતે સંદેશાનું વહન થશે તો કે આ જે શિખાતંતુ છે તેનો જે આ બહારનો છેડો છે, સૌથી બહારનો ટોચનો છેડો, તેની સાથે બાજુમાં આવેલો જે નવો ચેતાકોષ હશે તેનો ચેતાંત જોડાયેલો હશે. શું જોડાયેલો હશે મિત્રો? અહીંયા ચેતાંત જોડાયેલો હશે. આ એક નવા ચેતાકોષનો ચેતાંત અહીંયા જોડાયેલો છે બાજુમાં. સમજીએ આપણે, ચલો જોઉં. આ એક શિખાતંતુનો જે અંતિમ છેડો છે તેની સાથે શું જોડાયેલું છે તો કે નવો જે ચેતાકોષ છે તેનો ચેતાંતનો ભાગ જોડાયેલો છે. હવે ક્રિયા આખી શું થાય છે તો કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ એક વસ્તુ હતી જે ગરમ હતી, આ ગરમ વસ્તુને આપણે હાથ અડાડી દીધો છે તો અહીંથી ફટાફટ સંદેશો આપણને મળે છે. ગરમ વસ્તુને હાથ અડાડ્યો તો અહીંયા જે મારો હાથનો જે કોષ અડેલો છે તેના દ્વારા સંદેશો પહોંચશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા રહેલો હશે ચેતાંત અથવા તો અહીંયા રહેલો હશે શિખાતંતુ, કોઈ પણ હોઈ શકે. ચાલો આપણે સમજવા માટે રાખીએ, અહીંયા રહેલો છે શિખાતંતુ. શિખાતંતુનો ભાગ અડેલો છે એટલે કે સૌથી આગળનો ભાગ જે છે તે અડેલો છે. હવે શું થશે તો કે અહીંયા આપણે શિખાતંતુ દ્વારા આ ગરમ વસ્તુને અડ્યા, ચામડી સ્પર્શ કરી, એના દ્વારા શું થશે તો કે શિખાતંતુમાંથી સંદેશો જશે કોષ કેન્દ્રમાં, જ્યાંથી ચેતાક્ષ દ્વારા આ સંદેશો પહોંચશે ચેતાંત દ્વારા ચેતાંત સુધી. હવે ચેતાંત પાછે તો ફરી વાર અહીંયા એક નવો કોષ જોડાયેલો છે. કોના દ્વારા જોડાયેલો છે તો કે ચેતાંત દ્વારા. કોણ જોડાયેલું છે તો કે શિખાતંતુ. સમજો વિદ્યાર્થી મિત્રો, થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે. અહીંયા જે શિખાતંતુ છે તેની સાથે કોણ જોડાયેલું હતું? ચેતાંત. હવે પાછું ચેતાંત આવ્યું તો ચેતાંતની સાથે કોણ જોડાયેલું છે? શિખાતંતુ. ટૂંકમાં આ જે ક્રિયા છે તે સતત ચાલતી રહી છે. પાંચ પાસે એવા ઘણા બધા કોષો આવેલા છે, તે શું કરે છે તો કે આખી આખી સળંગ શૃંખલામાં એક રચના બનાવે છે. અને આ શૃંખલા ક્યાં સુધી પહોંચે છે તો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે. મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા જેને કહીએ છીએ આપણે,
મગજમાં સંદેશો લઈ જાય છે, મસ્તિષ્ક જેતા કરોડરજ્જુમાં સંદેશો લઈ જાય છે, કરોડરજ્જુ જેતા, અને આપણા શરીરનો સૌથી મોટો કોષ પણ કહી શકાય છે. ઓકે, એક માર્કમાં ઘણી વાર એવું પણ પૂછે, ધોરણ 9 ની અંદર તમારે ઉડો ભણવામાં આવતું, ચેપ્ટર નંબર 6 પેશી ની અંદર સૌથી મોટો કોષ ચેતાકોષ. ઓકે, આ જે ચેતાકોષ છે તેમાં શું થાય છે, તો કે એક શિખા તંતુની સાથે કોણ જોડાયેલું હોય, તો કે ચેતાંત. આ ચેતાંતનો જે અંતિમ ભાગ છે, અંતિમ ખૂણો છે, ત્યાં પાછું કોણ જોડાયેલ છે, બાજુમાં જે આવેલો છે તે કોષનો શિખા તંતુનો ભાગ, આ શિખા તંતુ સાથે, તો કે ચેતાંત. અને આ ક્રિયા જે છે તે સમગ્ર આમણમ કન્ટિન્યુ ચાલુ રહેશે. હવે મેન સમજવાનું આની અંદર એક બીજી વસ્તુ હતી, ચેતોપાગમ. શું સમજવાનું છે મિત્રો? ચેતોપાગમ. ચેતોપાગમ ની વ્યાખ્યા છે ને તમને ઘણી વાર એક માર્ક ની અંદર પણ પૂછી લે છે. ચેતોપાગમ એટલે શું થશે, તો કે પાસ પાસે આવેલા બે ચેતાકોષ માનો, એક ચેતાકોષ નો ચેતાંત નો ભાગ અને બીજા ચેતાકોષ નો શિખા તંતુ નો ભાગ. સમજો વિદ્યાર્થી મિત્રો, પાસ પાસે આવેલા બે ચેતાકોષ, અહીંયા કોઈ એક ચેતાકોષ છે, એની બાજુમાં એક બીજો ચેતાકોષ મૂકી દઉં, તો પાસ પાસે આવેલા કોઈ બે ચેતાકોષ માનો, એક ચેતાકોષ નો ચેતાંત નો ભાગ, બીજા ચેતાકોષ નો શિખા તંતુ નો ભાગ, આ બંનેની વચ્ચારે સામાન્ય અવકાશ સર્જાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ ચેતાંત નો ભાગ, આ તેની એક્ઝેક્ટ બાજુમાં આવેલો શિખા તંતુ નો ભાગ, આપણે આમ નોર્મલ રીતે જોતા બે અડેલા દેખાશે, પરંતુ બંનેની વચ્ચારે સૂક્ષ્મ અવકાશ રહેલો છે. આ અવકાશ દ્વારા સંદેશાઓનું ઉર્મી વેગોનું વહન થાય છે. આ વહન જે થાય છે આ ક્રિયા દે કહે છે ચેતોપાગમ. ફરી એકવાર ધ્યાન દઈ દો, પાસ પાસે આવેલા બે ચેતાકોષમાંનો એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ અને બીજા ચેતાકોષનો, એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ અને બીજા ચેતાકોષનો શિખાતંતુનો ભાગ, આ બંને વચ્ચે રહેલા અવકાશને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર નામ શીખીએ ત્યારબાદ આની સમજૂતી મેળવીએ. સૌથી મિડલ, સૌથી મધ્યમાં કોષ કેન્દ્ર, ને આજુબાજુમાં કોષ કાય, આગળનો ભાગ શિખા તંતુ, વચારેની અક્ષ અક્ષ તંતુ, પાછળનો ભાગ ચેતાંત. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને કોષની આજુબાજુમાં કોષ કાય, આ જે છે તેના નામ લખેલા છે. હવે ઘણી વાર બોર્ડ ની અંદર એક્ઝામમાં તમને એવું પણ પૂછે, આકૃતિ આપી દઈ, આ જે અક્ષ તંતુ છે ત્યાં એરો પણ કરેલો હોય પણ અહીંયા લખી નાખે એ. ચલો સમજીએ આપણે. ચાલો જો આકૃતિ અને બધુંનો ભાગ ક્લિયર થઈ ગયો છે, તમને કઈ રીતે પૂછે, તો કે જો અહીંથી આ મેરો આપી દે, આ રીતે એરો આપી દે અને અહીંયા લખી નાખે એ, અહીંથી એરો આપી દે લખી નાખે બી, એરો આપી દે લખી નાખે સી, એરો આપી દે લખી નાખે ડી, એરો આપી દે લખી નાખે ઈ. આ રીતે અલગ 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 તમને એરા આપી અને એબીસીડી લખેલા હોય. હવે ત્યારબાદ શું કરવાનું છે, તો કે અલગ અલગ આપણને એરા આપેલા છે. હવે તમને પૂછે કે એનું નામ જણાવો અને કાર્ય લખો, બીનું નામ જણાવો અને કાર્ય લખો, સીનું નામ જણાવો અને કાર્ય લખો, ડીનું નામ જણાવો અને કાર્ય, ઈનું નામ જણાવો અને કાર્ય. આમાંથી કોઈ પણ ત્રણ પણ પૂછે, પાંચે પાંચ પણ પૂછે, અને અથવા તો કંઈક અલગ આ રીતે ક્વેશ્ચન પણ પૂછે. ઓકે, તો બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ત્રણ માર્ક માટે. ચેપ્ટર નંબર 7 નો પ્રશ્ન છે મિત્રો, આ ત્રણ માર્ક માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક આ અને ચેપ્ટર નંબર 7 માંથી એક મગજ, જે આપણે આગળના પેપરમાં શીખી ગયા છે, ઓકે, ખૂબ જ સરસ રીતે શીખી ગયા છીએ, એના જેવો જ આ પ્રશ્ન પણ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, ચેતાકોષવાળો. એક આ રીતે પૂછાય અને એક મેં તમને પહેલાં સમજાવ્યું એ રીતે. શું કરવાનું આ રીતે પૂછાય, તો પહેલાં આપણે નામ લખવાના, ત્યારબાદ આ જે નામ છે તેની સમજૂતી આપવાની છે. જો કાર્ય પૂછેલું છે તો નામ એકવાર રિવિઝન કરી નાખીએ. શિખા તંતુ, અક્ષ તંતુ, ચેતાંત, કોષ કેન્દ્ર અને કોષ કાય. ઓકે મિત્રો, હવે ડન થતું હશે તમને કમ્પ્લીટ. હવે શું થાય છે, તો કે પાંચ પાસે આવેલા બે ચેતાકોષ, એકનો ચેતાતંતુનો ભાગ, ચેતાંતનો ભાગ અને બીજાનો શિખા તંતુનો ભાગ, આ બંને વચ્ચે રહેલો જે અવકાશ છે તેને કહેવાય છે ચેતોપાગમ. ચેતોપાગમની વ્યાખ્યા પણ એક માર્ક માટે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની એક્ઝામમાં એક માર્કમાં પૂછાવાની શક્યતાઓ છે. ક્લિયર થાય છે મિત્રો? હવે આપણે
અને દોરવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો બહુ ઈઝી છે, શું કરવાનું છે તમારે? કે પહેલા તમારે એક રચના બનાવવાની છે, કંઈક આ રીતે. ત્યારબાદ સ્કેલ વડે તમારે વિરચના બનાવી નાખવાની છે. ઓકે, આ રીતની રચના બનાવવાની છે. હવે શું કરવાનું છે? તો કે પાછળ જે લાસ્ટનો ભાગ છે ત્યાં ચેતોપાગમનો ભાગ કરવાનો છે. ઓકે, આગળ શું કરવાનું છે? તો કે મધ્યમાં કોષ કેન્દ્ર કરવાનું છે. અહીંયા શિખાતંતુના ભાગો કરવાના છે. કોષરસનો ભાગ અહીંયા શું કરવાનું છે? તો કે આજે અક્ષતંતુ છે તેની ઉપર આવેલા રક્ષણાત્મક કોષો, તો આ રીતે તમારે ફિગર ડ્રો કરવાની થાય. પ્લસમાં ફિગર ડ્રો કર્યા બાદ આપણે એના નામ લખવાના થાય છે. ઓકે મિત્રો, તો આના તમને મળશે 3 માર્ક, નામ લખવાનું, ફિગર ડ્રો કરવાની અને સાથે સાથે તેના કાર્ય વર્ણવવાના. આકૃતિ દોરી કાર્ય વર્ણવશો એટલે તમને કેટલા માર્ક મળશે? 3 માર્ક. અને બોર્ડ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્લિયર થાય છે? હવે આ જ પ્રશ્નને આપણે થોડો કેવો એનિમેશન સાથે શીખવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ધ્યાન દેજો મિત્રો, બેકગ્રાઉન્ડમાં એનિમેશન સ્ટાર્ટ થશે હમણાં. આ જે એનિમેશન છે તેના દ્વારા આપણને માહિતી મળે છે કે કઈ રીતે સંદેશાનું વહન થાય છે. સંદેશાઓ આવે છે, એક જગ્યાએ એકઠા થાય છે, ત્યારબાદ આ સંદેશાઓ મગજ સુધી પહોંચે છે. એક બાજુથી સંદેશો બીજી બાજુ તરફ જાય છે, એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષ સુધી આ સંદેશો પહોંચે છે, જેના દ્વારા આપણે ક્લિયર કરી શકીએ કે સંદેશાનું વહન કઈ રીતે થતું હશે. ઓકે, ચેતોપાગમની ક્રિયા કઈ રીતે સર્જાતી હશે, વચારાવેલા કોષ કેન્દ્રમાંથી સંદેશો કેમ પહોંચતો હશે, આ બધું આપણને આ પાછળ આપેલા એનિમેશન દ્વારા સમજાય છે. સંદેશાનું વહન થાય છે, સંદેશાઓ આવે છે, એક કોષમાંથી બીજા કોષમાં સંદેશાનું વહન થાય છે, એકમાં રહેલો ચેતાંતનો ભાગ અને બીજામાં રહેલા શિખાતંતુના ભાગ વડે સંદેશાનું વહન થાય છે અને આ સંદેશો પહોંચે છે આપણા મગજ સુધી, આપણી કરોડરજ્જુ ચેતા સુધી, મસ્તિષ્ક ચેતા સુધી. ક્લિયર થાય છે મિત્રો? એનિમેશન સાથે આપણે આ ચેપ્ટરનું રિવિઝન કર્યું છે, આ પ્રશ્નનું રિવિઝન કરેલું છે અને બોર્ડમાં 3 માર્ક માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારા માટે. ધ્યાન દઈ અને ફરી એકવાર તમે વિચારી અને સમજી લેજો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને આપણે મસ્ત રીતે આને ક્લિયર કરેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડન થાય છે બધાને? કમ્પ્લીટ.